कच्छ जिला पंचायत खाते सामान्य सभा में विविध विकासना कामों ने बहाली अपाई। कच्छ जिला पंचायत खाते योजायेल सामान्य सभा में कच्छना प्राण प्रश्न समा पाणीना प्रश्न ने हल करवा दसे दस तालुका में चेकडेमोना निर्माण अंगे सर्वानुमते ठराव पास करायो हतो। गायों में लीफी स्किन नामना रोग थी बचवा जिला पंचायत में स्वभंडोल माथी रूपियानी फाळवणी करी गायों ने रसी आपवा अने आयोजन करायु। आ साथे वधु विगत आपता कच्छ जिला पंचायत प्रमुख श्रीमती पारुलबेन काराए विविध विकासना कामों ने बहाली आपवानी वात करी हती। कच्छमां ज्यारे दुष्काळनुं वातावरण होय छे त्यारे आ प्रश्ने अमे जिला पंचायत चिंतित छे अने एने ध्यानमां लईने आजे मारा अध्यक्षस्थाने जे 10 तालुका छे एमां एक एक तालुकामां एक एक मोटो चेकडेम बनावामां आवे एनो ठराव करवामां आव्यो अने दसे दस तालुकाने आमां आवरी लीधा छे। आमां गांधीराम तालुको छे एनो सर्वे बाकी छे એટલે પણ એમાં ઉમેરી દેવામાં આવશે અને એના માટે કુલ જે 811 લાખ રૂપિયા અને 47,000 એટલા રૂપિયા એમાં ફાળવવાનું અહીંયા આજથી ઠરાવ કરી નક્કી કરવામાં આવ્યું છે। અત્યારે આપણને સૌને ખ્યાલ છે કે કચ્છમાં ગાયોમાં લિમ્ફી સ્કિન નામનો રોગ છે, એ ચેપી રોગ ફેલાયો છે, ત્યારે જે ગાયો છે આપણે જીવદયા પ્રેમી છીએ ત્યારે આ ગાયો છે આ રોગમાંથી મુક્ત થાય અને એનું રસીકરણ છે એ થઈ શકે એના માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રથમ તબક્કામાં 50,000 ગાયો માટે 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। એટલે જિલ્લા પંચાયતનો આપણો આ જે રોડ છે એ ઓલરેડી એનો જે નામકરણ છે એ ડૉક્ટર હેડગેવાર માર્ગ છે, પણ એ પ્રચલિત થાય એના માટે જિલ્લા પંચાયતની તમામ શાખાઓમાં લેટર પેડ પર હેડગેવાર માર્ગ લખાય એ બાબતનો આજે ઠરાવ કરવામાં આવ્યો। હા, આપણે જે 15મા નાણાં પંચની જે ગ્રાન્ટ છે એ 10,29,00,000 છે અને એમાં આપણે બે ભાગ પડતા હોય છે, 60% ટાઇટ ગ્રાન્ટ અને 40% અનટાઇટ ગ્રાન્ટ। અને જે 60% ટાઇટ ગ્રાન્ટ છે એ છે 6,17,00,000 અને અનટાઇટ ગ્રાન્ટ છે એ 4,11,00,000। હા, અનટાઇટ ગ્રાન્ટમાં અલગ અલગ વિભાગો હોય છે, એમાં એક વિભાગમાં 20%થી વધારે રકમ ફાળવી શકાતી નથી। એમાં માળખાગત, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, સમાજ સુરક્ષા, કૃષિ, આબોહવા, પર્યાવરણ આ પ્રકારના અલગ અલગ વિભાગોમાં રૂપિયા ફાળવવામાં આવ્યા છે। સત્યમેવ જયતે ગુજરાત સરકાર, આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, 75મો આઝાદીનો અમૃત મહોત્સવ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત, પીએમ જય, કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા 5,00,000 સુધીનું વિનામૂલ્ય આરોગ્ય કવચ, આપકે દ્વારા આયુષ્માન પીએમ જયમાં યોજના, કચ્છ જિલ્લાના તમામ લાયક લાભાર્થીઓની નોંધણી કરી જિલ્લામાં 100% પીએમ જય માં કાર્ડ ઇસ્યુ કરવાનું અભિયાન, પીએમ જય માં કાર્ડ 100% સેચ્યુરેશન ઓફ કચ્છ, પ્રથમ તબક્કો લાયક લાભાર્થી બાબતનું માર્ગદર્શન તેમજ નામ નોંધણી ઝુંબેશ, તારીખ 25/5/2022 થી તારીખ 10/6/2022 દરમિયાન। બીજો તબક્કો નોંધાયેલ તમામ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવાના કેમ્પ જૂનથી સપ્ટેમ્બર 2022 દરમિયાન તબક્કાવાર ગામ વાઇઝ આયોજન, જિલ્લા વહીવટી તંત્ર કચ્છ ભુજ।